આપ સર્વેને મારા જય શ્રી રામ। કોરોના કાળ પછી ફરી એકવાર આપની સમક્ષ હું મારી ફેકોલોજી રજૂ કરું છું અને આશા રાખું છું કે આ મારી ફેકોલોજી આપને જરૂર અને જરૂર ગમશે। અને જો તમને આ ફેકોલોજી ગમે તો લાઈક જરૂર કરજો અને થોડીક વધુ યોગ્ય લાગે તો શેર કરવાનું ભૂલશો નહીં। હા મિત્રો, આજનો મારો ટોપિક છે અહંકાર, ઘમંડ। ઘણા બધા વ્યક્તિઓને ઘણી બધી બાબતનો અહંકાર હોય, ઘણી બધી બાબતનું ઘમંડ હોય, તો હું સેના ઉપર ઘમંડ કરું એના વિશે આ નાનકડી એક વાત છે કે ભાઈ પૈસા, તો કયા પૈસા ઉપર હું ઘમંડ કરું જે અંતિમ સમયમાં મારા પ્રાણ પણ નહીં બચાવી શકે। શરીર, કયા શરીર ઉપર હું અહંકાર કરું જે અંતિમ સમયમાં મારા આત્માનો બોજ પણ નહીં ઉપાડી શકે। શ્વાસ, અરે કયા શ્વાસ ઉપર હું વિશ્વાસ કરું જે અંતિમ સમયમાં મારો સાથ સૌથી પહેલા છોડી દેશે। કયા સંબંધો ઉપર હું આજે વિશ્વાસ કરું, કયા સંબંધો ઉપર હું આજે વિશ્વાસ કરું જે અંતિમ સમયમાં સ્મશાન પાસે પહોંચી તૂટી જવાના છે। હા, જો યાદ આવ્યું, ચાલ એક કામ કરું, સારા કર્મોનું પોટલું બાંધવા માંડું જે અહીંયા પણ કામ આવશે અને બીજે પણ। હા મિત્રો, ખૂબ જ સાદગી જોઈએ સંબંધોને નિભાવવા માટે, આજના સંબંધોને નિભાવવા માટે ખૂબ જ સાદગી જોઈએ। છળ કપટથી તો માત્ર મહાભારત રચી શકાય, છળ કપટથી માત્ર મહાભારત રચી શકાય। શ્રી કૃષ્ણ કહે છે, શબ્દોથી માફ કરતા જાજો સમય નથી લાગતો, શબ્દોથી માફ કરતા જાજો સમય નથી લાગતો, પણ દિલથી માફ કરતા પૂરી જિંદગી નીકળી જાય છે, પૂરી જિંદગી નીકળી જાય છે। જિંદગીના આ કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડશે। જાતે જ કૃષ્ણ બનવાનું, જાતે જ ઉપદેશ લેવાના અને જાતે જ અર્જુન બનીને એ ઉપદેશોનું પાલન કરવું પડશે। રોજ પોતાના જ સારથી બનીને આ મહાભારત લડવું પડશે, પોતાના જ સારથી બનીને આ મહાભારત લડવું પડશે।